મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? વિદ્યાર્થીઓ, ગયા સેશનમાં આપણે અલગ અલગ ખૂણાવાળી આકૃતિઓમાં ત્રિકોણની આકૃતિ જુદી જુદી રીતે કેવી રીતે દોરી શકાય તે આપણે જોઈ ગયા, બરાબર ને? તો ચાલો આજે આપણે થોડાક આગળ વધીએ. વિદ્યાર્થીઓ, આ તમારી સામે ત્રિકોણની આકૃતિ આપેલી છે જે આપણે ગઈ વખતે શીખી ગયા, બરાબર? તો વિદ્યાર્થીઓ, આ છે તમારી સામે ત્રિકોણનું માપ. જ્યારે ત્રિકોણ હોય ત્યારે 360ને આપણે 3 વડે ભાગતા 120 માપ મળે, જે આપણે જ્યારે પણ ત્રિકોણ દોરવાનું આવે ત્યારે RT અને LT જોડે લઈ શકાય, બરાબર? આટલું ક્લિયર થઈ ગયું. હવે જોઈએ આગળ. તો આજે આપણે પંચકોણની આકૃતિ લોગોમાં કેવી રીતે દોરી શકાય તે શીખીશું. આ જ પ્રમાણે આપણે ષષ્ઠકોણ અને અષ્ટકોણ પણ દોરી શકાય, પણ આજે આપણે પંચકોણ શીખવાના છીએ. જો તમારી સામે પંચકોણની આકૃતિ આપી છે, પંચકોણ એટલે નામથી જ ખબર પડે કે એને 5 બાજુઓ એટલે કે 5 ખૂણા હશે, બરાબર? માપ તમને FDનું આપી દીધેલું છે, 50નું. હવે RT અને LT જોડે કેટલા લેવા? તો જુઓ, બાજુમાં દર્શાવ્યું છે 360 ભાગ્યા 5. 5 કેમ? તો પંચકોણ છે માટે. જવાબ આવ્યો 72, બરાબર? ખ્યાલ આવી ગયો? જુઓ, તમને બાજુમાં ભાગાકાર કરીને પણ દર્શાવ્યું છે કે 360 ભાગ્યા 5 એટલે પંચકોણ હોય ત્યારે RT અને LT જોડે કેટલા લેવાના? 72, બરાબર? ક્લિયર થઈ ગયું ને કે 360 ભાગ્યા 5 કરતાં 72 જવાબ મળે. કોની જોડે લેવાના? પંચકોણ હોય ત્યારે RT અને LT જોડે. તો ચાલો પંચકોણના ઉદાહરણ દ્વારા આપણે આ આકૃતિ કેવી રીતે કરી શકાય તે સમજીએ. તમને દર્શાવ્યું છે પહેલાં RT 90, ટર્ટલ આડી લાઇન ઉપર પડી ગયું. ત્યારબાદ FD 50થી લાઇન દોરી, 3 તરફ જુએ છે. આપણી બીજી લાઇન 3 થી 12 અને 1ની વચ્ચે છે, એટલે કે ત્રાંસી છે, એટલે કે મારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવું પડે. એટલે કમાન્ડ આવશે LT અને માપ કયું આવશે? 72, કારણ કે પંચકોણ છે, બરાબર ને? આગળની લાઇન દોરી, FD 50 Enter, બરાબર? અને હવે ફરીથી LT 72 આપતા ટર્ટલ 12 થી 9ની તરફ વળી ગયું, એટલે કે ફરી પાછું 300 થઈ ગયું, બરાબર? હવે FD 50 આપતા ટર્ટલે ત્રીજી લાઇન દોરી. હવે ટર્ટલ LT 72 આપતા ચોથી લાઇન દોરવા માટે તૈયાર છે, બરાબર? ત્યારબાદ ચોથી લાઇન દોરાઈ ગઈ FD 50થી, બરાબર ને? આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી રહ્યા છીએ, એટલે બધે આપણે આપ્યું છે LT અને પંચકોણ છે માટે આપણે માપ આપ્યું છે 72. ખ્યાલ આવી ગયો? હવે છેલ્લી એક જ લાઇન બાકી રહી, બરાબર? તો ફરીથી એકવાર LT 72 અને FD 50નું માપ આપી પંચકોણની 5-5 લીટીઓ દોરાઈ ગઈ, બરાબર? અને છેલ્લી આકૃતિમાં HT કમાન્ડ આપ્યો છે, એ ટર્ટલને ગાયબ કરવા માટે છે. હાઈડ ટર્ટલ, એ લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. છેલ્લે જોવાનું કે પંચકોણ છે તો 5 લાઇનો મારે દોરાઈ ગઈ છે કે નહીં. ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો હવે આપણે બીજું ઉદાહરણમાં આપણે સમજીએ. આ પંચકોણની જે આકૃતિ છે એમાં ટર્ટલ સીધી લાઇન ઉપર છે, બરાબર? તમને દેખાય છે સીધી લાઇન ઉપર જ છે ટર્ટલ, અને ક્યાંય આડું પડવાની જરૂર નથી. આપણો પહેલો કમાન્ડ આવશે FD 100, ટર્ટલ લાઇન દોરીને આગળ ગયું. હવે આપણે ઘડિયાળની જ દિશામાં ફરવાનું છે, તો RT 72. ખ્યાલ આવી ગયો ને? પંચકોણ છે માટે 72, એક લાઇન દોરાઈ ગઈ. હવે દોરવાની છે આ બીજી લાઇન. તો બીજી લાઇન માટે, લાઇન દોરવા માટે FD 100, દોરાઈ ગઈ બીજી લાઇન તમારી, બરાબર? ચાલો હવે જોઈએ. આપણે ફરીથી વળવાનું, એક લાઇન દોરાઈ જાય એટલે વળવાનું. કઈ બાજુ? તો જમણી બાજુ. તો RT 72, પંચકોણ છે એટલે 5 વખત વળવાનું અને 5 વખત લાઇન દોરવાની આવે. ચાલો હવે લાઇન દોરો,
એફડી સ્પેસ 100 બરાબર. ફરીથી ટર્ટલને 300 કરો, કમાન્ડ આવશે આરટી 72. પંચકોણ હોય ત્યારે બધે જ 72 માપ આવે. કઈ બાજુ વળવાનું છે એ ધ્યાન રાખવાનું. આપણું ટર્ટલ ઘડિયાળની દિશામાં જમણી બાજુ જ વળે છે, માટે બધે જ આપણે આરટી 72 વાપર્યું. ચાલો હવે એફડી 100, ટર્ટલે લાઈન દોરી અને હવે છેલ્લે ફરીથી આરટી 72 બરાબર. હવે એકવાર ફરીથી ગણી લેવાનું કે ભાઈ 5 વાર 100ની લાઈન આવી ગઈ, કારણ કે પંચકોણ છે માટે 1, 2, 3, 4 અને 5. તો ગણો 1, 2, 3, 4, હજુ 5મી લાઈન બાકી છે. તો આરટી 72 માપ આપ્યા પછી એફડી 100 અને એન્ટર. બરાબર થઈ ગયું 5 વાર બરાબર. છેલ્લે તમે આરટી 72 આપો તો પણ ચાલે, ના આપો તો પણ ચાલે, કારણ કે પંચકોણની 5 લાઈનો થઈ જવી જોઈએ. તો ક્લિયર થઈ ગયું બરાબર. ચાલો વિદ્યાર્થીઓ હવે જોઈએ આપણે ત્રીજું ઉદાહરણ પંચકોણનું. હવે આપણે માપ લીધું છે 80નું, એટલે કે એફડી જોડે 80 આવશે અને હવે ટર્ટલ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, એટલે કમાન્ડ આવશે એલટી અને એલટી જોડે માપ કયું આવશે? 72. કેમ? પંચકોણ છે માટે 72. ચાલો તો પહેલો કમાન્ડ આપણે ચાલુ કરીએ, એફડી સ્પેસ 80. આમાં પણ ટર્ટલ સીધી લાઈન ઉપર જ છે, એટલે પહેલો કમાન્ડ આરટી 90 કે એલટી 90 આપવાની જરૂર નથી. ઓકે ચાલો એફડી 80 એન્ટર. આગળ વધીએ, આપણે ડાબી બાજુ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વળવાનું છે. કમાન્ડ આવશે એલટી, માપ આવશે 72 બરાબર. ટર્ટલ 300 વળી ગયું. હવે બીજી લાઈન દોરશે એફડી 80. આપણે કહ્યું હતું કે પંચકોણ હોય તો 5 લાઈનો એફડીની આવવી જોઈએ બરાબર. ચાલો હવે ફરીથી વળવાનું, ડાબી બાજુ વળવાનું છે એલટી જોડે 72 એન્ટર બરાબર. હવે ત્રીજી લાઈન માટે એફડી સ્પેસ 80 બરાબર. ચાલો હવે ફરીથી વળો એલટી સ્પેસ 72, આપો એન્ટર. ખ્યાલ આવી ગયો. હવે ચોથી લાઈન એફડી સ્પેસ 80. 4 લાઈનો દોરાઈ ગઈ. હવે છેલ્લી લાઈન રહી એલટી સ્પેસ 72 એન્ટર. અને છેલ્લી લાઈન દોરવા માટે એફડી સ્પેસ 80 એન્ટર બરાબર. આપણને લાગે કે થઈ ગયું છે એટલે એકવાર ગણી લેવાની આકૃતિ પૂરી કરીને બાજુમાં મૂકતા પહેલાં એફડી ગણી લેવાના કે 5 વાર આવી ગયા. 1, 2, 3, 4, 5 બરાબર. 5 લાઈનો પંચકોણની થઈ ગઈ. તો હવે આપણું પંચકોણ પૂરું થઈ ગયું. ખ્યાલ આવી ગયો બરાબર. આમ આજે વિદ્યાર્થીઓ આપણે પંચકોણ દોરતા શીખ્યા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પંચકોણ દોરવું હોય ત્યારે આરટી અને એલટી જોડે 72 લેવા પડે. અને આ 72 ક્યાંથી આવ્યા? 360/5 કરતા બરાબર. તો હવે સમજ પડી ગઈ ને. ચાલો આવતા સેશનમાં આપણે 9 એટલે કે ષષ્ઠકોણ અને અષ્ટકોણ બંને સાથે શીખીશું. ઓકે થેન્ક યુ.